પ્રકાશચંદ્ર હિરણના સાહીઠ ટકાની ભાગીદારી હતી અશોકસિંહ જાડેજાના પાંચ ટકાની ભાગીદારી હતી જ્યારે કિરીટસિંહ જાડેજા જેઓ પાંચ ટકા ના ભાગીદાર હતા અને રાહુલ રાઠોડ

પાર્ટનર્સની વિગતો સામે આવી છે અને જે વિગત ચોંકાવનારી છે ધવલ કોર્પોરેશનના નામથી રજિસ્ટર્ડ હતું યુવરાજસિંહ સોલંકીની પંદર ટકાની ભાગીદારી હતી જ્યારે પ્રકાશ ચંદ્ર હિરણની સૌથી વધુ એટલે કે સાહીઠ ટકાની ભાગીદારી હતી બીજા જે પાર્ટનર્સ હતા અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજા કે જેમની પાંચ પાંચ ટકાની ભાગીદારી હતી અને રાહુલ રાઠોડ કે જેની ધરપકડ કરવામાં આવી છે અને તેની પંદર ટકાની ભાગીદારી હતી આ એ જ લાલચુ લોકો હતા કે જેમને નવ્વાણું રૂપિયાની સ્કીમ રાખી અને લોકોને આવકાર્યા અને લોકો પણ વેકેશન હતું જેથી આના ભૂલકાઓને લઈને પોતાના પરિવારને લઈને મજા માણવા ગયા હતા પરંતુ આ નવ્વાણુંની સ્કીમ કે જેમને પરિવારજનોના સ્વજનો ખોઈ દીધા છે આ એ જ લાલચુ લોકો છે કે જેમની પાંચ પાંચ ટકાની ભાગીદારીએ આખો પરિવાર વિખેરાઈ ગયો છે સો ટકા જવાબદાર લોકો છે અને રાહુલ રાઠોડની તાજેતરમાં ધરપકડ પણ કરવામાં આવી છે જો કે હવે આ દિશામાં હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે હજુ કેટલા લોકો આમાં સંડોવાયેલા હોઈ શકે છે તો ઝોન ધવલ કોર્પોરેશન પાંચ પાંચ ટકાની ભાગીદારી હતી પંદર ટકાની ભાગીદારી હતી સાહીઠ ટકાની ભાગીદારી હતી પણ જે માસૂમોના જીવ ગયા છે તેમાં સો ટકા જવાબદાર આ લાલચુઓ છે જે પૈસા મેળવવા માટે પૈસાની લાલચે આજે અનેક ઘરોના માળા વિખેરાઈ ગયા છે

કેટલાક ટકાની ભાગીદારી ભેગા કરીને અનેક ભાગીદારો આવું તોતિ મહાકાય યુનિટ તૈયાર કરી દેતા હોય છે અને કોઈ પણ ધંધો ચાલુ કરી દેતા હોય છે કમાણીનું સાધન ઊભું કરી દેતા હોય છે પરંતુ જે આ અઠ્યાવીસ લોકોના જીવ ગયા છે તે અઠ્યાવીસે અઠ્યાવીસ પરિવારજનોએ પોતાના વ્યક્તિને ગુમાવ્યા છે તેમાં સોય સો ટકાના ભાગીદાર આ તમામ ભાગીદારો છે કારણ કે જે ગુનો કર્યો છે તેમાં સંપૂર્ણપણે ભાગીદારી આ તમામ વ્યક્તિઓની સોય સો ટકા છે એક વિગત આપીશ કે જે વિગતમાં જોઈએ તો પ્રકાશ ખનૈયાલાલ હિરણ કે જેઓએ સાહીઠ ટકા ભાગીદારી આ બાબતમાં દર્શાવી હતી ટીઆરપી ગેમ ઝોનના તમામ માલિકની જે ભાગીદારી છે તેની આ વિગત છે ગેમ ઝોન ધવલ રજિસ્ટર હતો આ ઉપરાંત જોઈએ તો અશોકસિંહ જાડેજા કે જે પાંચ ટકાના ભાગીદાર હતા કિરીટસિંહ જાડેજા કે જેઓ પાંચ ટકાના ભાગીદાર હતા યુવરાજસિંહ સોલંકી પંદર ટકાના ભાગીદાર હતા અને આ ઉપરાંત રાહુલ લલિતભાઈ રાઠોડ કે જેમની હમણાં ધરપકડ કરવાના સમાચાર મળ્યા છે પોલીસે અટકાયત કરી લીધી છે તે પણ પંદર ટકાના ભાગીદાર હતા ત્રણ વ્યક્તિઓની અટકા પોલીસ ચોપડે તેમને ગિરફતાર કરવામાં આવ્યા છે પરંતુ હજુ પણ આ ભાગીદારોમાંથી કેટલાક બાકી છે તો શું આ ભાગીદારોના સરનામા પોલીસ પાસે નથી સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે જે ભાગીદારો હતા તે તો તમામ એકબીજાના સંપર્કમાં હોય તો પોલીસ સરળતાથી જો ધારે તો આ તમામ ભાગીદારોને એક જ ઝાટકે ગણતરીના કલાકોમાં પકડી શકે પરંતુ ચોવીસ કલાક વીતી ચૂક્યા છે તો શા માટે આ તમામની અટકાયત અત્યાર સુધી થઈ નથી કારણ કે ચોવીસ કલાક વીતી ચૂક્યા છે કેટલાય પરિવારોને હજી સુધી તેમના સ્વજનના મૃતદેહો આપવામાં નથી આવ્યા બીજી તરફ જોઈએ તો હજી સુધી આ તમામ ભાગીદારોને પોલીસે પકડ્યા નથી માત્ર ગણતરીના વ્યક્તિઓને પકડી અને પોલીસ પોતાની કામગીરી દર્શાવી રહી છે અને બીજી તરફ સરકાર પણ કામગીરીનો દેખાડો કરી રહી છે કડકાઈથી પગલાં લેવામાં આવશે તે પ્રકારની વાત ગૃહમંત્રી કરી રહ્યા છે તો ગૃહમંત્રીને સીધો સવાલ છે કે આખરે આ તમામ જે ભાગીદારો છે તેમના સરનામા હોવા છતાં પોલીસ શા માટે તેમને નથી પકડી શકી જો આ જ બાબત કોઈ મંત્રી કે કોઈ અન્ય ધારાસભ્ય કે એવા કોઈ વ્યક્તિના ઘરમાં કોઈ પણ પ્રકારની ઘટના બની હોત તો ગણતરીની મિનિટોમાં કદાચ ચોર કે કોઈ પણ આરોપીને પકડી લેવામાં આવ્યા હોત પરંતુ આખરે જે આ માસૂમ જે વ્યક્તિઓ છે જેમના જીવ ગયા છે માસૂમ જે બાળકો છે તેના પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે અનેક રીતે તેઓ વિનંતી કરી રહ્યા છે કે કોઈ પણ ભોગે વહેલામાં તકે પગલા લેવામાં આવે વહેલામાં વહેલી તકે તેઓને મૃતદેહો સોંપવામાં આવે પરંતુ કોઈ પણ પ્રકારની તેઓની આજીજી તેમની કાકલુદી કોઈ પણ પ્રકારે આ તમામ તંત્રના ચામડીના જાડે થઈ રહ્યો છે કે બીજા ભાગીદારો આખરે છે ક્યાં કે જે 28 ના મોત જવાબ